नमस्कार मित्रों, जय हिंद। आज मित्रों, आज एक नवा वीडियो में आपने आया छे। घना बदा प्रश्नों होता, मूंझवणो होती, घना बदा एवं प्रश्नों होता कि शू वाँचू। एट्ले कि आम जोवा जाइए तो जे पांच वर्ष थी कि त्रण वर्ष थी सारी तैयारी करता है, एमने तो कोई मूंझवण कोई वांधो ज नहीं, एम कि शू वाँचू, एमने तो बधु खबर ज होय छे। पण घना एवा विद्यार्थी होता कि जेमने नवं नवं फॉर्म भर्यु होय, जेमनी उम्र हजू 18-19 वर्षनी होय, हजू नवाज आ फील्ड में तैयारी करवा माटे आया होय, सरकारी नौकरी माटे नवी चालू स्टार्ट तैयारी करी होय, तो एमना माटे मित्रों मैं घना बधा जे 2022 नी अंदर पास थया छोकराओ फॉरेस्ट में, एमना बधानो अनुभव लीधो, एमने शू वांच्यु, शू तैयारी करी, जे अमुक टॉपर हता एमने साथे वात करी, एमने कई कई बुक वाँची, एमनी शुरुआत केवी रीते करी, तो ए बधानो एक निचोड़ आजे हूँ तमारी समक्ष रजू करूँ छूँ। मित्रों, आज हूँ छूँ एक जंगल विस्तार में, जो पाछळ पहाड़ छे अने पाछळनुं बधुं जंगल छे। तो मित्रों, आ एक सुंदर अने शांत वातावरण में आपणे वीडियोनी शुरुआत करीए। चलो मित्रों, हूँ तमने तो मित्रों आपणे 200 मार्क्स छे आ पेपर में, 100 प्रश्नों छे, तो आपणे मित्रों गुजराती व्याकरण माटे चालू करीए। गुजराती व्याकरण 25 मार्क्सनुं आवशे, तो एमां शुं वांचूं? तो मित्रों व्याकरण विहार बुक छे एक बिपिन त्रिवेदी सरनी, ए पण छे, अने 6-12 गुजराती जे बुकमांथी जे शब्दार्थों अने कहेवतो छे एना उपर वधारे फोकस करो। एटले तमे गुजरातीमां जे बुकु छे 6-12 એમાં જે કહેવતો હોય અને જે શબ્દાર્થો હોય એ મોસ્ટલી કરતો તો પરીક્ષામાં તો એમાં જ આવ્યું હતું, પીએસઆઈની મેન્સ હતી એમાં મોસ્ટ ઓફ એ જ આવ્યું હતું, અને વ્યાકરણ વિહાર બુકમાં પણ પીએસઆઈમાંથી સારું, પીએસઆઈમાં પણ સારું આવ્યું હતું, એટલે ફોરેસ્ટમાં પણ એમાં એના બહારનું કદાચ નહીં આવે, એમાં મેં ઘણા બધાને પૂછ્યું તો બધી માહિતી એ પ્રમાણે મને મળી। પછી મિત્રો ગુજરાતી સાહિત્ય માટે, તો બધા મિત્રોએ એવું કહ્યું છે કે 6-12 જે ગુજરાતી બુકો છે ને એમાં લેખકો અને કવિઓ એ કરી દેવાના, એમનું વતન, એમની કોઈ કૃતિ હોય, નવલકથા હોય, કદાચ એ રિલેટિવ પૂછે તો, કાં તો પછી વર્લ્ડ ઇન બોક્સની જીકેની એક બુક છે એમાં જે સાહિત્ય આવ્યું એ કરી દેવાનું, એમાંથી પણ ઘણું બધું પૂછાતું હોય છે। મિત્રો હવે વાત કરીએ આપણે 25 માર્ક્સ ગણિત અને રિઝનિંગ, તો મિત્રો ગણિત માટે નીરજ ભરવાડની બુક આવે છે ગણિત રિઝનિંગ માટેની, એ કરો તો પણ બેસ્ટ છે, અને એના સિવાય યુટ્યુબમાં એક ચેનલ છે હેક્સા મેથ્સ કરીને, એમાં ટોપિક વાઇઝ તમને સમજાવે છે ડીપલી, એ થોડું એમાં મતલબ એક સારી એમ નોર્મલ ભાષા કે આપણને જલ્દી એમાં ખબર પણ પડી જાય અને આપણને વધારે હાર્ડ પણ ન લાગે એવી લેંગ્વેજ તે આપણને સમજાવે છે કે એમાં એટલે વાંધો નહીં આવે। બીજું મિત્રો રિઝનિંગ માટે, તો એમાં નીરજ ભરવાડની સરની છે, એમાં ગણિતની રિઝનિંગ એ બંને ટોપિક એમાં થઈ જશે। મિત્રો હવે આવીએ આપણે પર્યાવરણ માટે, મિત્રો જે ફોકસ કરવાનું હોય ને મેન, તો આપણે પર્યાવરણ ઉપર કરવાનું છે, પર્યાવરણ 100 માર્ક્સનું આવે છે। પર્યાવરણ માટે મિત્રો એક તો વન્યજીવ પ્રશ્નમાં છે અને વન્ય ઔષધિ, એ બે વન વિભાગની બુકો છે, તમને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે ને ગુજરાત ફોરેસ્ટ એની વેબસાઇટ ઉપર જે પબ્લિકેશન છે ને એમાં બંને બુક્સની પીડીએફ મળી જાય, એ મેન પાયો કહેવાય પર્યાવરણ માટેનો। 2016-17 જે પરીક્ષા આપી ને ત્યારે મોસ્ટલી બધું વન્યજીવ પ્રશ્નમાં જમાંથી જ આવ્યું હતું, પણ આ વખતેની પેટર્ન અલગ છે, 2016-17 અમે જે તૈયારી કરી એ અલગ હતી, એમાં એટલું બધું ડીપલી પૂછ્યું નહોતું, આ વખતે બહુ જ ડીપલી પૂછ્યું છે। એટલે મિત્રો 2022ની આપણે પેટર્ન પ્રમાણે જોવા જઈએ ને તો આ બંને બુક કરી દેવાની, વન્યજીવ પ્રશ્નમાં જ ને વન્ય ઔષધિ, પછી એક યુવા ઉપનિષદની પર્યાવરણની બુક આવે છે સ્પેશિયલ વન રક્ષક માટે, એમાં મોસ્ટલી જે પર્યાવરણ લીધેલું છે એ કરો તો બેસ્ટ। પછી 6-10 સામાજિક વિજ્ઞાન બુક, 6-10 સામાજિક વિજ્ઞાનમાં મિત્રો જે પર્યાવરણ લગતા જે ટોપિક હોય ને એ મોસ્ટલી કરી લેવાના, તો એમાં એના બહારનું નહીં આવતું, કેમ કે GCRTની સૌથી વધારે ફોકસ હોય છે, કોઈ બી પેપરમાં GCRTનું સૌથી વધારે પૂછાય છે એટલે। પછી મિત્રો 11-12 ભૂગોળમાં તમે જે પર્યાવરણને લગતા જે હોય ને પ્રકરણ, વાઇલ્ડ લાઈફને, પર્યાવરણને, વન્યજીવોને લગતા કે કોઈ બી મતલબ પર્યાવરણને લગતું હોય તો એ કરી દેવાનું 11-12 ભૂગોળમાંથી, તમારે એવું હોય તો નોટ એક બનાવી દેવાની કે 6-10 સામાજિક વિજ્ઞાન ને 11-12 ભૂગોળમાં જે પર્યાવરણને લગતા ચેપ્ટર હોય એને એક જ બુક બનાવી દેવાની, એક ચોપડો એમાંથી જ મેન કરી દેવાનું। પછી મિત્રો કરંટમાં આવતા જે પર્યાવરણના પ્રશ્નો હોય, ફોર એક્ઝામ્પલ હમણાં COP27 યોજાણું ઇજિપ્ત, તો એમાં એના રિલેટિવ કોઈ પ્રશ્નો હોય, કોઈ બી પર્યાવરણને લગતા પ્રશ્નો હોય એ એનાથી ક્લિયર કરી દેવાના, એટલે મોસ્ટલી કોઈ બી વસ્તુ કરંટ રિલેટિવ જ પર્યાવરણ પૂછાય। હવે મિત્રો વાત કરીએ આપણે કરંટની, હવે આપણે 50 માર્ક્સ GKની વાત કરીએ, એમાં કરંટ, તો કરંટ માટે ICE રાજકોટ બેસ્ટ છે, કેમ કે જે વીકલી આવે છે ને એ ડીપ પણ આવે છે ને ક્લાસ 3 લેવલનું બહુ સારું આવે છે, એટલે એ કરો તો ઇનફ છે, તમે આપણે ક્લાસ 1-2 માટેની કોઈ એટલી બધી પ્રિપેરેશન વધારે હાર્ડ કરવાની જરૂર નથી,
જેટલું બને એટલું નોર્મલ અને આપણને સમજાય એવી એવી બુક વાંચવાની. પછી મિત્રો ભૂગોળ, તો ભૂગોળમાં એક યુવા બુક આવે છે ગુજરાતની ભૂગોળ, એ બેસ્ટ રહે. અને ભારતની ભૂગોળ માટે 11 વાર ભૂગોળ જે બુક છે વાંચવાની પર્યાવરણને રિલેટિવ, એમાંથી જ ભૂગોળ આપણું થઈ જાય ક્લિયર. અને યુવા ઉપનિષદની આવે છે, એમાં ભારતની ભૂગોળનો ક્લાસ થ્રી લેવાની બુક આવે છે, એ કરી દેવાની. પછી મિત્રો ઇતિહાસ, તો ઇતિહાસ માટે જે વર્લ્ડિંગ બોક્સની બુક છે જનરલ નોલેજ, એમાંથી જ મોસ્ટ ઓફ ઇતિહાસ એમાંથી જ કરી દેવાનું. ઇતિહાસ માટે વધારે બુકો વાંચવાની જરૂર નથી, કેમ કે ઇતિહાસ આવે ઓછા માર્ક્સનું, અને એના માટે વધારે બુક વાંચવી, વધારે સમય આપવો એ ખોટો યોગ્ય નહીં. કેમ કે તમે વધારે સમય પર્યાવરણ પાછળ આપો, ગુજરાતી વ્યાકરણ પાછળ આપો કે ગણિત પાછળ આપો, એટલે તમને એમાંથી રોકડિયા માર્ક્સ મળે. મિત્રો હવે વિજ્ઞાનની વાત કરીએ, વિજ્ઞાન તો આમ એટલું બધું નહીં આવતું, પણ કદાચ કોઈ એવા હોય પેપર કાઢવાવાળા તો કદાચ પૂછી લે આપણે કમ્પ્યુટર, તો કમ્પ્યુટરમાં કરી દેવાનું. વિજ્ઞાન માટે યુવા ઉપનિષદ છે, સામાન્ય જ્ઞાન વિજ્ઞાનનું એ કરી દેવાનું. અને વિજ્ઞાન બાબતે તમે કદાચ 6-10 બુકો વાંચો ને, એમાંથી જે એકદમ ઇઝી પડતા ચેપ્ટર, તો પણ એમાંથી વિજ્ઞાન તમે કરી શકો. હવે કમ્પ્યુટરમાં વેબ સંકુલની એક બુક છે, અક્રમ સોરસિયા સાહેબની વેબ સંકુલની બુક છે, એ કરો તો ચાલે. ના કે અભયમ એકેડેમીની બુક છે, એ કોઈ બી બંનેમાંથી કરો. નોર્મલ એટલું બધું ડીપમાં વાંચવાની જરૂર નથી, કમ્પ્યુટર એટલું બધું ડીપમાં આવે નહીં આ પરીક્ષામાં. પછી મિત્રો એક કે કોઈ બી એક જ વિષયની એક જ બુક વાંચવી, જે વારંવાર રિવિઝન કરવાનું. મિત્રો ઘણા બધા એવું કરે છે કે અલગ અલગ બુકો લાવી દે, કે પર્યાવરણની ત્રણ ચાર અલગ અલગ બુકો લાવે અને વાંચે. મિત્રો એટલું બધું વધારે વાંચવાની જરૂર નથી, તમે જેટલું બને ને એટલું ઓછું વાંચવાનું, પણ એ વધારે વખત એનું રિવિઝન કરવાનું, જેથી કરીને એમાં તમારે વધારે તમને વધુ એમાંથી સ્ત્રોત મળી શકે. પછી મિત્રો વાત કરીએ કે ઘણા બધાના એવા પ્રશ્નો હતા કે સર કેવી રીતે શરૂઆત કરી, અમે આવું નવું સ્ટાર્ટ કર્યું છે વાંચવાનું, નવા ફોર્મ ભર્યા, અમુક અને 18-19 વર્ષની ઉંમર હશે. તો મિત્રો એટલું બધું કંઈ મૂંઝાવાની જરૂર નથી. અમુક કહે છે કે સાહેબ 8-9 લાખ ફોર્મ ભરાયા છે, તો મિત્રો એટલું બધું આપણે નહીં વિચારવાનું કેટલા ફોર્મ ભર્યા છે. એમાં ઘણા બધા એવા છે કે જેમને ખાલી ફોર્મ ભરવા ખાતર જ ભર્યા હોય, એમને કોઈ પરીક્ષા આપવાનો ઇન્ટેન્શન ના હોય કે પરીક્ષામાં એમને માર્ક્સ લાવવાનું કોઈ ઇન્ટેન્શન, ખાલી આમ જ ભર્યા હોય, એમને 12 પાસ કરેલા હોય એટલે એમ ફોર્મ ભરી દીધું હોય, એટલે એ બાબતે વધારે કોઈ ટેન્શન લેવું નહીં. અને મિત્રો મહેનત કરો, કહીને તમને પર્યાવરણની અમુક જે બુક કીધી એ પ્રમાણે વાંચો. કોઈને તમને કદાચ એમાં ખબર ના પડતી, તમારા સર્કલમાં કોઈ છોકરાઓ જે 2-5 વર્ષથી તૈયારી કરતા, એમને પૂછો અમુક બાબત. બાકી મિત્રો તૈયારી તમે કરશો તો લાગી જશો, એવું કંઈ વિચારવાનું ના હોય. અમે જ્યારે નવા તૈયારી કરવા માંડ્યા, ત્યારે અમે 2016 તૈયારી કરી, ત્યારે અમે નવા જ ફ્રેશ હતા, કોલેજમાં હતા ત્યારે શરૂઆત કરી, છતાં પણ અમને વાંધો નહોતો આવ્યો. અને અમુક 5-5 વર્ષથી તૈયારી કરતા હોય તો મિત્રો નહીં લાગતા, એટલે એમાં વધારે ટેન્શન લેવાનું ના હોય. અને મિત્રો મહેનત કરો, બધાને ઓલ ધ બેસ્ટ. અને મિત્રો તમે પણ આવો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં અને જંગલની સેવામાં લાગો, નેચર સાથે રહો, મજા આવશે. મિત્રો પ્રકૃતિ સાથે રહેવાની, નોકરી કરવાની તમને પણ ગમશે. તમે અહીંયા આવશો તો તમને એવું લાગશે કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ બહુ સારું છે, એમાં આપણી હેલ્થ સચવાય, પરિવાર સાથે રહી શકો, ઘણા બધા ફાયદા છે. મિત્રો મૂંઝવણ હોય તો તમે કોમેન્ટમાં કોઈ બી પ્રશ્નો કરજો, તો આપણે એના ઉપર વિડીયો બનાવીશું. અને અમુક મિત્રોની મૂંઝવણ હતી કે સર પ્રેક્ટિકલ માટે શું કરીએ, તો મિત્રો પ્રેક્ટિકલ માટે આપણે પ્રોપર ગાઈડન્સ સાથે વિડીયો બનાવીશું. જે લોકો સારી એવી પ્રેક્ટિકલની તૈયારી કરે, જે લોકો કોઈ બી એથ્લેટિક સાથે સંકળાયેલા હોય, મિત્રો એવા ખેલાડીઓ સાથે આપણે એમની મદદ લઈ અને પ્રોપર વિડીયો બનાવીશું. જય હિન્દ, જય ભારત.